માંડવી જનકલ્યાણ મેડિકલ સોસાયટીના 31મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના સહયોગથી રવિવારના યોજાયેલ નિઃશુલ્ક મેગા મેડિકલ નિદાન કેમ્પ યોજાયો. માંડવી શહેર અને તાલુકાના 149 લોકોએ લાભ લીધો. એક સદગ્રસ્ત દાતા તરફથી રૂપિયા 1 લાખના દાનની જાહેરાત કરાઈ. માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટર માંડવીના 31મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે શ્રી માંડવી શહેર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના સહયોગથી તારીખ 20-8ને રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ રંગેચંગે સંપન્ન થયો હતો. સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ટ્રસ્ટી બિપિનભાઈ ગાલા અને તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના અગ્રણી શ્રીમતી પલ્લવીબેન અનિરુદ્ધભાઈ દવેએ દીપ પ્રગટાવી કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. જાણીતા દાનવીર અને સંસ્થાના ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ ગાલા મુંબઈથી ખાસ ઉપસ્થિત રહી સંસ્થાના 31મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળે નિઃશુલ્ક મેગા મેડિકલ નિદાન કેમ્પના આયોજનને બિરદાવેલ હતું. સંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ સંઘવીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી વધુમાં જણાવ્યું હતું કે વહેલું નિદાન આપે જીવનદાન. હવે કેન્સર એટલે કેન્સલ નહીં, પરંતુ કેન્સર પણ મટી શકે છે. સંસ્થાના ટ્રસ્ટી અને પ્રવક્તા દિનેશભાઈ શાહે પ્રસંગ પરિચયમાં આજના કેમ્પમાં વિવિધ ડોક્ટરોની સેવાની માહિતી આપી વધુમાં જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં ડાયાલિસિસ સંપૂર્ણ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે અને દવામાં 50% રાહત આપવામાં આવે છે. તાલુકા બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ અને માંડવી તાલુકા પંચાયતના સભ્યશ્રી શ્રીમતી શિલ્પાબેન નાથાણી તથા માંડવી શહેર સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના અગ્રણી અપર્ણાબેન વ્યાસે પ્રાસંગિક પ્રવચનમાં આ હોસ્પિટલમાં મેડિકલ કેમ્પ રાખવાની તક આપવા બદલ જનકલ્યાણ મેડિકલ સોસાયટી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી ડોક્ટરોની સેવા ભાવનાને બિરદાવી હતી. આ કેમ્પમાં કાન નાક ગળાના 40, લીવર અને આંતરડાના 30, સાંધા સ્નાયુના દુખાવાના 32, શ્વાસ હૃદય બ્લડ પ્રેશરના 21, દાંતના 13, જનરલ સર્જરીના 9 અને સ્ત્રીરોગના 4 મળી કુલ 149 લોકોએ લાભ લીધો હોવાનું સંસ્થાના ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ અને મંત્રી અરવિંદભાઈ શાહે જણાવ્યું હતું. જાણીતા દાનવીર અને સંસ્થાના ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ ગાલાનું તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના અગ્રણી શ્રીમતી પલ્લવીબેન અનિરુદ્ધભાઈ દવેના હસ્તે અને સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવીનું અને માંડવી શહેર સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના અગ્રણી શ્રીમતી અપર્ણાબેન વ્યાસના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. સંસ્થાના ટ્રસ્ટી મંડળ અને કેમ્પમાં સેવા આપનાર ડોક્ટરોનું પણ સન્માન કરાયું હતું. આ કેમ્પમાં ડાયાબિટીસ, શ્વાસ, હૃદય, બ્લડ પ્રેશરના ડોક્ટર ભાવિન રાઠોડ, તમામ પ્રકારની સર્જરીના ડોક્ટર શ્યામ ત્રિવેદી, સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટર ચાર્મી પવાણી, કાન નાક ગળાના ડોક્ટર રશ્મિબેન સોરઠિયા, લીવર આંતરડાના ડોક્ટર સુરેશ હિરાણી, દાંતના ડોક્ટર હિમા રાઠોડ, સાંધા સ્નાયુના માસ્ટર ઓફ ફિઝિયોથેરાપિસ્ટ ન્યુરો ડોક્ટર જીનલબેન આથા, ડોક્ટર ગુંજન મહેતાએ સેવા આપી હતી. માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઈ જોશી, મહામંત્રી મુકેશ ત્રિવેદી, પરજીપાન બ્રહ્મ સમાજ કોડાયના સુરેશભાઈ જોશી, ભાસ્કરભાઈ મહેતા, કેતનભાઈ ઓઝા, અલ્પેશ રાજગોર, તુષાર વ્યાસ અને યોગેશભાઈ મહેતા કેમ્પમાં સહયોગી રહ્યા હતા. બ્રહ્મ સમાજ મહિલા પાંખના ચંદ્રિકાબેન મહેતા, મીનાબેન ભટ્ટ, જાગૃતિબેન મહેતા અને હર્ષિકાબેન ગોર પણ કેમ્પમાં સહયોગી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સહમંત્રી શ્રી મહેશભાઈ કંસારાએ કરેલ હતું, જ્યારે ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈએ આભાર દર્શન કરેલ હતું. સંસ્થાના માનદ સભ્ય જયેશભાઈ ચંદુરા, પ્રજ્ઞાબેન પોપટ, હિતેશભાઈ આથા અને સંસ્થાના વહીવટી સલાહકાર નિવૃત્ત સનદી અધિકારી શ્રી વી કે સોલંકી પણ કેમ્પમાં સહયોગી રહ્યા હોવાનું સંસ્થાના મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા સંસ્થાના એડમિન હિતેશભાઈ ભટ્ટ અને હોસ્પિટલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. દાયકા પૂરું કરી અને ચોથા દાયકામાં મંગલ પ્રવેશ કરે છે આજના દિવસે, ત્યારે હું આજે રાણા સાહેબને યાદ કરું છું કે જે પાયાના પથ્થર કહી શકાય જનકલ્યાણ માટે, કે એમણે એક નાની શરૂઆતથી આજે જ્યારે 3 દાયકા પૂરા કરીને જનકલ્યાણ આગળ કદમ માંડે છે
ત્યારે જનકલ્યાણ સોસાયટીના તમામ ટ્રસ્ટીઓનો હું અત્રેથી આભાર માનું છું અને એમના કામને બિરદાવું છું. અને જે આ સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે કે જે આજે સામાન્ય માણસ માટે મેડિકલ સુવિધાઓ છે એ ખૂબ મોટો ખર્ચો થતો હોય છે, જે સામાન્ય માણસ માટે બહુ મોટું ચેલેન્જ હોય છે. તો જ્યારે જનકલ્યાણ સોસાયટી છે એ 50% જે રાહત દરે દવાઓને જે બધું આપે છે તો એ લોકોના ખિસ્સા માટે પરવડે એવી વસ્તુ છે. તો એક ખાસ બિરદાવવાની છે કે જે 50% રાહત દરે જે દવા આપે છે અને આજે જે મેડિકલ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કર્યું છે તો અનેક લાભાર્થીઓ લાભ લઈ શકશે. અને આવા અનેક કેમ્પો તો થતા જ રહ્યા છે, પણ અમે આજે જે બ્રહ્મ સમાજે પ્રયત્ન કર્યો છે મેડિકલ, તો ખૂબ બધા દર્દીઓ લાભ લેશે. અમારો ટાર્ગેટ છે લગભગ 101-150 જેવા નામ આવી ગયા છે અને દર્દીઓ પણ સુખાકારી અને સ્વસ્થ થઈને જાય એવી અમારી અભ્યર્થના છે અને દર્દીઓને પણ શુભેચ્છાઓ છે. અને અમારા જે ભાઈઓએ મહેનત ઉઠાવી છે મેડિકલ કેમ્પને સફળ થવા માટે, બહેનોનો બધાનો ખૂબ સહયોગ મળ્યો છે, તો અત્રેથી હું જનકલ્યાણ સોસાયટી અને અમારા સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો બધાનો અત્રેથી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. આજ રોજ જ્યારે જનકલ્યાણ મેડિકલ સોસાયટી 31મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે તો ખૂબ હું અભિનંદન આપું છું કે ખૂબ સારા સેવાના કાર્યો આ હોસ્પિટલમાં થઈ રહ્યા છે. જેવા કે ડાયાલિસિસ હોય, કેન્સર હોય, એના નિદાન પણ થઈ રહ્યા છે. ત્યારે આજરોજ અમારા માંડવી શહેર અને તાલુકા મહિલા મંડળને આજે જે અહીંયા કેમ્પ કરવાનો મોકો આપ્યો છે તો હું એ બદલ પણ આભાર માનું છું. સાથે સાથે અમારા બ્રહ્મ સમાજના સમસ્ત બ્રહ્મ સમાજ માંડવી તાલુકાના પ્રમુખ મુકેશભાઈ જોશી, મુકેશભાઈ ત્રિવેદી, મંચસ્થ અમારી સૌ કારોબારી અને ખૂબ સારો અમને સપોર્ટ કર્યો છે તો એમનો પણ આભાર માનું છું. સાથે સાથે આ કેમ્પમાં જે જે ડૉક્ટરો આવવાના છે, ડાયાલિસિસ હોય કે પછી ગર્ભાશયનું હોય, નિદાન હોય, એવા અનેક રોગો માટે જે આવી રહ્યા છે તો હું એમનો પણ આભાર માનું છું કે આપણે જ્યારે જતા હોઈએ હોસ્પિટલોમાં ત્યારે આપણે આગળથી એ લોકોને એપોઇન્ટમેન્ટ લેવી પડે છે, ત્યારે આપણે સમય મળે છે. જ્યારે અહીંયા નિદાન નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કર્યો છે તો આ સંસ્થાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આશા રાખું છું કે જ્યારે પણ અમારા મહિલા મંડળને આ હોસ્પિટલની જરૂર પડશે ત્યારે ત્યારે અમને સહયોગ કરશે. અસ્તુ, ભારત માતા કી જય. આજે જનકલ્યાણ મેડિકલ સેન્ટર તરફથી 31મા વર્ષમાં જે પ્રવેશ થાય છે એના માટે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે 31 વર્ષ સુધી જે આ સેવા કરી છે. જનસેવા એ જ પ્રભુ સેવા છે. ત્યારે આ જે પ્રયાણ છે એમનો પ્રયાસ છે એ આગળ વધતો રહે અને જેમ બને એમ ગરીબ દાદીઓની વધારેમાં વધારે સેવા કરે એવી શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે આ જે કેમ્પ છે એમાં લગભગ અત્યારે 80 જેવા નામ નોંધાયા છે અને આગળ પણ હજુ આજની તારીખમાં પણ બીજા એટલા જ આવી જશે, એટલે 150ની આસપાસનો અમારો ટાર્ગેટ છે અને એ ટાર્ગેટ પૂરો કરશું કે દર્દીઓ આ રીતે લાભ લે. અહીંયા 50% દવામાં રાહત, લેબોરેટરીમાં રાહત, એ બધી જે સગવડ આપવામાં આવી છે એ માટે જનકલ્યાણ મેડિકલનો ટ્રસ્ટ અને ડૉક્ટરો જે અહીંયા સેવા આપે છે તે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું, એમનો આભાર પણ માનું છું. અને અમને મહિલા સમસ્ત બ્રહ્મ સમાજ શહેર અને તાલુકા ને જે આ શું કહે તક આપી છે એ માટે એમને ખૂબ ખૂબ ઋણી છું, આભારી છું. 31મા વર્ષમાં જે જનકલ્યાણ સંસ્થા જે પ્રવેશતા એમને શુભકામનાઓ આપું છું કે આવા સારા કાર્યો લોકોની સેવા કરે છે એ બદલ એ ખરેખર સંસ્થા ધન્યવાદને પાત્ર છે. આજે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મોરચો અને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જે પણ અલગ અલગ પ્રકારના રોગો હોય, ડાયાબિટીસ છે, હાડકાના કેન્સર, એના ચેકઅપ માટે આજે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે. અને ખરેખર કચ્છની ધરામાં એક કહેવાનો આનંદ એ થાય છે કે કોઈ પણ મહાજનના ગામ હોય કે મહાજનની સંસ્થાઓ હોય, આપણે જનકલ્યાણ સોસાયટી અહીંયા આપણે આપીએ જોઈએ આ હોસ્પિટલ કેટલું સારું નિર્માણ છે, લોકોની દિલથી સેવા કરે છે, પૈસાનું કોઈ મહત્ત્વ નથી. આજે આપણે સર્વોદય વિદળા જઈએ, ભોજાય જઈએ એવી અનેક સંસ્થાઓ એ મહાજન દ્વારા ચલાવવામાં આવે છે, તો એમની સાથે રહી અને સંયોગથી બ્રહ્મ સમાજ અને આ જનકલ્યાણ સંસ્થા દ્વારા જે આ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે દરેક લોકોને ઉપયોગી થાય એ બદલ સર્વે કાર્ય કરવામાં આવે છે, લોકોની સેવાના કામ કરવામાં આવે છે. અને આ જનકલ્યાણ જે આજે 9 જેટલા ડૉક્ટરો બોલાવવામાં આવ્યા છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. અસ્તુ, ભારત માતા કી જય. આજના મેડિકલ કેમ્પમાં મહિલા બ્રહ્મ સમાજના અગ્રણી
અને માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના જે લોકો કાર્યકરો છે એ બધા ઉપસ્થિત છે. સાથે 31 વર્ષનો સમય એ બહુ લાંબો સમય છે અને ડૉક્ટર રાણા સાહેબ એને જે સ્થાપક પ્રમુખ હતા અને ત્યારે એમને જે પાયો નાખ્યો ત્યારે હું એક વ્યક્તિને હજુ યાદ કરીશ કે આટલી મોટી જમીન કેન્સરની દર્દીઓ માટે નિઃશુલ્ક આપી છે કોઈ પણ ચાર્જ લીધા વગર. એ સ્વર્ગીય ઇન્દુભાઈ જાનીને હું આજે ખૂબ યાદ કરું છું કે એમને જે આ જમીન આપી છે એના ઉપર આટલું મોટું સંકુલ આજે ઊભું થયું છે. અને જે ડૉક્ટરો અહીં છે આજે મેડિકલ કેમ્પમાં એ બધા પોતાના વિષયના નિષ્ણાત ડૉક્ટરો છે. કોઈ દાંતના ડૉક્ટર છે, કોઈ હાર્ટના છે, સ્ત્રીરોગ નિષ્ણાત છે, વિવિધ ક્ષેત્રના ડૉક્ટર. એટલે દર્દીઓ જે આવશે એમને નિષ્ણાત ડૉક્ટરોની આજે સેવા મળશે. તો એ ડૉક્ટરો પણ પોતાનો જે આજે સમય આપ્યો છે અમારી સંસ્થાને, તો એ બદલ હું એ લોકો સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ જનકલ્યાણ હોસ્પિટલનો જે અમને સહયોગ મળ્યો છે કિરણભાઈ અને બધા ટ્રસ્ટીઓ, કે જ્યારે અમે પહેલી વાર આવ્યા ત્યારે જ એને કીધું તમે કોઈ ચિંતા ન કરો આપણે અહીંયા બધી વ્યવસ્થા કરી લેશું. તો હું બધા ટ્રસ્ટીઓ અને જનકલ્યાણ હોસ્પિટલનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. 15 ઓગસ્ટની દરેક ભારતવાસીઓને શુભકામનાઓ. શુભેચ્છક શ્રી સમસ્ત મુંદ્રા તાલુકા પંચાયત પરિવાર મુંદ્રા કચ્છ. 15 ઓગસ્ટની દરેક ભારતવાસીઓને શુભકામનાઓ. ગંગાબા વેલુભા જાડેજા, સરપંચ શ્રી સમાઘોગા ગ્રામ પંચાયત, તલાટી શ્રી કપિલભાઈ બારૈયા તેમજ સમસ્ત ગ્રામ પંચાયત ગણ, ગામ સમાઘોગા, તાલુકો મુંદ્રા કચ્છ. 15 ઓગસ્ટની દરેક ભારતવાસીઓને શુભકામનાઓ. ધર્મેન્દ્ર શ્યામજી જેસર, પ્રમુખ શ્રી લાયન્સ ક્લબ ઓફ મુંદ્રા સિટી, અધ્યક્ષ મુંદ્રા આરડી એજ્યુકેશન ટ્રસ્ટ મુંદ્રા કચ્છ. 15 ઓગસ્ટની દરેક ભારતવાસીઓને શુભકામનાઓ. શક્તિસિંહ જાડેજા, સરપંચ શ્રી ભોરારા ગ્રામ પંચાયત, ગામ ભોરારા, તાલુકો મુંદ્રા કચ્છ. 15 ઓગસ્ટની દરેક ભારતવાસીઓને શુભકામનાઓ. બાબુભાઈ ગઢવી, સરપંચ શ્રી વવાર ગ્રામ પંચાયત, ગામ વવાર, તાલુકો મુંદ્રા કચ્છ. 15 ઓગસ્ટની દરેક ભારતવાસીઓને શુભકામનાઓ. અસલમ તુર્ક, સરપંચ શ્રી દ્રબ ગ્રામ પંચાયત, ગામ દ્રબ, તાલુકો મુંદ્રા કચ્છ. 15 ઓગસ્ટની દરેક ભારતવાસીઓને શુભકામનાઓ. અસલમ તુર્ક, સરપંચ શ્રી દ્રબ ગ્રામ પંચાયત, ગામ દ્રબ, તાલુકો મુંદ્રા કચ્છ. 15 ઓગસ્ટની દરેક ભારતવાસીઓને શુભકામનાઓ. જખરિયાભાઈ સુલેમાન માણેક, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા માછીમાર એસોસિએશન, ગામ ભદ્રેશ્વર, તાલુકો મુંદ્રા કચ્છ. 15 ઓગસ્ટની દરેક ભારતવાસીઓને શુભકામનાઓ. કરણ ભૂપેનભાઈ મહેતા, પ્રમુખ શ્રી મુંદ્રા શહેર યુવા ભાજપ, મુંદ્રા કચ્છ. માં શોપિંગ માર્ટ, તમારી જરૂરિયાત મુજબની આઇટમો લેવા માટે હવે તમને ક્યાંય પણ ધક્કા ખાવાની જરૂરત નથી. ઓમનગર 1માં શુભારંભ થઈ ચૂક્યો છે. અંજાર તાલુકાના વરસામેડી ગામ બાજુ આવેલ બાગેશ્વરી ઓમનગર 1માં શુભારંભ થઈ ચૂક્યો છે, જેમાં તમને મળે છે ઘર વખરીની તમામ ખાદ્ય વસ્તુઓથી લઈ દરરોજની જીવન જરૂરિયાત મુજબની દરેક આઇટમો, એ પણ માર્કેટ કરતાં ઓછા ભાવમાં. તો શેની રાહ જુઓ છો? આજે જ આવો તમારા ઘર નજીક તમને પરવડે તેવા ભાવમાં તમને જોઈએ એવી અલગ અલગ વાનગીઓ, જેમાં ઘર વપરાશમાં દરરોજ ઉપયોગમાં લેવાય તે પણ તાજી અને ફ્રેશ. અમારા માં શોપિંગ માર્ટમાં અમે ગ્રાહકો માટે લાવ્યા છીએ જબરદસ્ત ધમાકા ઓફર, જેમાં તમને મળે છે રૂપિયા 1500 થી 2000ની ખરીદી કરશો તો તમે બની શકો છો એક અલગ ગિફ્ટના માલિક. તો રાહ ન જુઓ અને ઝડપથી આવી જાઓ, આજે જ ખરીદી કરો. ફક્ત રૂપિયા 1500 થી 2000ની ખરીદી અને ગિફ્ટના માલિક બની જાઓ. અમારે ત્યાં દરરોજ ઉપયોગમાં લેવાતી ઘર વપરાશની વસ્તુઓ ઉપલબ્ધ છે. અમારે ત્યાં ગ્રાહકોને મળશે સંતોષ. અમારું એડ્રેસ નોંધી લેશો, માં શોપિંગ માર્ટ, અંજાર તાલુકાના વરસામેડી વિસ્તાર બાજુ આવેલ બાગેશ્વરી ઓમનગર 1, ગામ વરસામેડી, તાલુકો અંજાર. અમારા ફોન નંબર નોંધી લેશો, 9382816225. કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ મેગેઝિનને 20 વર્ષ પૂર્ણ થયા અને 21 વર્ષમાં પ્રવેશ કર્યું તે પ્રસંગે હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક શ્રી ગ્રામ રક્ષક દળ પૂર્વ કચ્છ. સ્ટીલના વાસણોની અલગ અલગ આઇટમો લેવા માટે એક વખત અવશ્ય પધારો રાજુલ સ્ટીલ સેન્ટર. અમારે ત્યાંથી ઘર વપરાશના તમામ પ્રકારના સ્ટીલના ટોટલ કિચનવેર લેવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. આપના શુભ લગ્ન પ્રસંગ માટે મીનાકારી આઇટમ સર્વે પ્રકારની હોલસેલ ભાવે મળશે.
होलसेल અને રિટેલ ડીલર મિક્સર પ્રેશર કુકર બ્રાસ અને કોપર આઇટમ મળશે એડ્રેસ નોંધી લેશો 137 કાલવાદેવી રોડ ભુલેશ્વર સુરતી હોટલની સામે મુંબઈ 400002 ફોન નંબર નોંધી લેશો 022-6674-7425 પ્રોપ્રાઇટર જગદીશભાઈ પટેલ